हेलो एवरीवन, वेलकम टू स्टार एज्युकेशन यूट्यूब चैनल। स्टार एज्युकेशन यूट्यूब चैनल में आप सबनु खूब खूब स्वागत है। आज जो वीडियो है मैं आप चर्चा करूँ 26 एप्रिल तमाम महत्व करंट अफेर। पहली मात्र 10 मिनट की अंदर दिवस कई गति करंट अफेर हो तमारी परीक्षा माटे महत्वपूर्ण हो तमाम करंट अफेर मात्र 10 मिनट की अंदर कवर कर लीए छे। तो आ वीडियो जीपीएससी ने गुण सेवा तमाम परीक्षाओं में उपयोगी बन सी। स्टार एज्युकेशन है एनी टेलिग्राम चैनल जॉइन कर सको। मात्र स्टार एज्युकेशन लखी टेलिग्राम में सर्च करशो एटले स्टार एज्युकेशन टेलिग्राम चैनल है तमने अवेलेबल थी जैसे। बाकी डिस्क्रिप्शन में लिंक आपेली है। बाकी व्हाट्सएप ग्रुप जॉइन करव हो तो डिस्क्रिप्शन में एनी लिंक आपेली है। ई मेगेजीन है एनो 15मो सेट आप हाल में लॉन्च करो तो यहाँ एप्रिल महीना बीजा वीकना करंट अफेर से कवर करेला है। तो डिस्क्रिप्शन में ई मेगेजीन लिंक में तब तमाम ई मेगेजीन से एक्सेस कर सको। बाकी कम्युनिटी टेब में मैं सेट नंबर 15 लिंक अलग थी मुकेली है तो त्या तमें सेट नंबर 15 से डाउनलॉड कर सको। और बाकी टेलिग्राम चेनल में लिंक मुकेली है। डेली करंट अफेर पीडीएफ myjavatecareer.com वेबसाइट में डाउनलॉड कर सको। 25 एप्रिल सुधीनी करंट अफेर पीडीएफ अवेलेबल है। बाकी जम जम अवेलेबल थी जैसे एम एम तमने वीडियो में जणावतो रहीश। शुरू करिए आज 26 एप्रिल करंट अफेर। अने बीजी एक महत्वनी बात, घणा लोग रिविजन कहता था तो टेलिग्राम ने अंदर हूँ 5 प्रश्न जूना करंट अफेर में रिविजन पूछू छूँ एमसीक्यू स्वरूपे। जवाब आप पछी तमने आंसर डिस्प्ले थशे, परंतु ए माटे आंसर जोवा माटे तमारे जवाब आपवो जरूरी है। तो टेलिग्राम चेनल से जरूर थी जॉइन करजो। आप सौने कहूँ छूँ खूबज उपयोगी बन से रिविजन माटे। तो जूना करंट अफेर 5 प्रश्न डेली આપણે છેલ્લા 2 દિવસથી હું મૂકું છું અને આવનારા દિવસોમાં પણ મૂકતો રહીશ। તો હવે શરૂ કરીએ આજનો વિડિયો 26 એપ્રિલના કરંટ અફેર। સૌથી પહેલો પ્રશ્ન, તાજેતરમાં વિશ્વ મલેરિયા દિવસ એની ઉજવણી ક્યારે કરવામાં આવી હતી? વિશ્વ મલેરિયા દિવસ દર વર્ષે ઉજવાય છે 25 એપ્રિલે, તો ઓપ્શન ડી આપણો આન્સર છે। તો દર વર્ષે 25 એપ્રિલે વિશ્વ મલેરિયા દિવસ ઉજવાય છે અને આ વખતે પણ વિશ્વ મલેરિયા દિવસ ક્યારે ઉજવાયો? 25 એપ્રિલે। હવે આપણે સૌને બધાને ખબર તો હોય 25 એપ્રિલે ઉજવાય, પરંતુ એની પાછળનું બેકગ્રાઉન્ડ છે બરાબર એ ખૂબ જ ઉપયોગી બનશે તમારી પરીક્ષા માટે। તો જેટલી પણ મહત્ત્વની બાબત બને છે આ માટે એ તમામ મહત્ત્વની બાબતો કવર કરવાનો પૂરેપૂરો પ્રયત્ન કરું છું। તો કોના દ્વારા સૌથી પહેલાં તો આ દિવસ ઉજવાય છે ખાસ અગત્યનું? WHO દ્વારા છે। મલેરિયા છે એને નાબૂદ કરવા તેમજ એના પ્રત્યે જાગૃતતા લાવવા માટે આ વિશ્વ મલેરિયા દિવસની ઉજવણી થાય છે। કોના દ્વારા? WHO દ્વારા। ચલો, ઘણા દિવસથી WHO વિશે આપણે રિવિઝન કરતા જ આવ્યા છીએ, તો હવે ફટાફટ WHOની સ્થાપના ક્યારે થઈ અને એનું મુખ્ય મથક ક્યાં આવેલું છે એનો આન્સર તમારે મને કોમેન્ટમાં આપવાનો છે બરાબર। આ પણ એક પ્રકારનો રિવિઝન પ્રશ્ન જ કહેવાય ફ્રેન્ડ્સ તમારા માટે, તો જરૂરથી જવાબ આપતા રહેજો। આ સિવાય થીમ શું હતી આ વખતની? થીમ હતી ઝીલો મલેરિયા સ્ટાર્ટ વિથ મી બરાબર। આ વખતની 2020ની થીમ શું હતી? ઝીરો મલેરિયા સ્ટાર્ટ વિથ મી। હવે 2019ની થીમ પણ આ જ હતી, ઝીરો મલેરિયા સ્ટાર્ટ વિથ મી। તો આ બંને વર્ષ માટે થીમ સેમ જ છે। ગયા વર્ષની પૂછાય તો પણ ઝીરો મલેરિયા સ્ટાર્ટ વિથ મી, આ વર્ષની પૂછાય તો પણ એ જ છે બરાબર। તો 2019માં જે થીમ હતી એ જ થીમ છે। આ સિવાય સૌથી પહેલો વિશ્વ મલેરિયા દિવસ ક્યારે ઉજવાયો એવું પણ પૂછાય, તો સૌથી પહેલો ઉજવાયો વર્ષ 2008માં। ત્યાર પછી મલેરિયા રોગ છે બરાબર એ કેવા પ્રકારના મચ્છર કરડવાથી થાય છે, આવો પણ પ્રશ્ન પરીક્ષાની અંદર પૂછાઈ ગયો છે। તો યાદ રાખજો, માદા એનિફિલિસ નામનો જે મચ્છર છે એના કરડવાથી છે આ મલેરિયા નામનો રોગ થાય છે। તો પ્રશ્ન એમ પણ પૂછાય મલેરિયા શેના કારણે થાય છે બરાબર, અથવા તો કયા મચ્છરના કારણે થાય છે? તો માદા એનિફિલિસ નામનો જે મચ્છર છે એના કારણે થાય છે। આ સિવાય મલેરિયાની જે રસી છે એનું નામ પણ ઘણી વખત પરીક્ષામાં પૂછાય છે, તો રસીનું નામ પણ યાદ રાખજો RTSS। તો આ મલેરિયાની રસી છે અને આ રસી છે સૌથી પહેલાં કયા દેશમાં આપવામાં આવી હતી એવું પણ પૂછાય છે, તો આ રસી છે એ મલાવી નામનો જે દેશ છે એમાં સૌથી પહેલી વખત આ રસી આપવામાં આવી હતી બરાબર। તો ખાસ યાદ રાખજો।
ત્યાર પછી ભારતની વાત કરું તો ભારતે મલેરિયા છે એને નાબૂદ કરવા માટે છે મેરા ઇન્ડિયા નામનું એક અભિયાન ચાલુ કરેલું છે અને આ અભિયાન અંતર્ગત છે મેલેરિયાને ભારતમાંથી 2030 સુધીમાં નાબૂદ કરવાનો લક્ષ્યાંક છે બરાબર મેલેરિયાને કયા વર્ષ સુધીમાં નાબૂદ થશે 2030 સુધીમાં મેલેરિયા છે એને ભારતમાંથી નાબૂદ કરવાનો લક્ષ્યાંક કોણે રાખેલો છે આપણી ભારત સરકારે WHOની વાત કરીએ તો WHO પણ 2030 સુધીમાં મેલેરિયાને નાબૂદ કરવાનો લક્ષ્યાંક રાખેલો છે અને ગુજરાત સરકારની વાત કરીએ તો ગુજરાત સરકારે વર્ષ 2022 સુધીમાં છે મેલેરિયાને નાબૂદ કરવાનો લક્ષ્યાંક રાખેલો છે તો તમામે તમામ પોઈન્ટ બહુ ઉપયોગી છે WHOનું પૂછાય તો પણ 2030 ભારત સરકારનું પૂછાય તો પણ 2030 અને ગુજરાત સરકારનું પૂછાય તો 2022 તો આટલી વસ્તુ ઉપયોગી છે બાકી મેરા ઇન્ડિયા ગયા વર્ષે જ ચાલુ થયેલું છે આ અભિયાન મેલેરિયા નાબૂદ કરવા માટે તો એનું ફૂલ ફોર્મ પણ યાદ રાખજો બરાબર મેલેરિયા એલિમિનેશન રિસર્ચ એલાયન્સ આ એનું પૂરું નામ છે તો આટલી વસ્તુ ખાસ ઉપયોગી છે નેક્સ્ટ તાજેતરમાં કયા રાજ્યની સરકારે ખોંગ જોમ દિવસની ઉજવણી કરી ખોંગ જોમ દિવસ છે બરાબર એ મણિપુરમાં ઉજવાય છે માત્ર મણિપુરમાં તો ઓપ્શન એ આપણો આન્સર છે હવે પ્રશ્ન એવો તમને થઈ ગયો હશે કે આ ખોંગ જોમ દિવસ શું છે તો એના વિશે થોડુંક જાણીએ તો મણિપુર રાજ્યની સરકાર આ ખોંગ જોમ દિવસ ઉજવે છે માત્ર મણિપુર રાજ્યમાં ઉજવે છે શા માટે તો મણિપુરમાં 31 માર્ચ 1991 થી 27 એપ્રિલ 1991 સુધી છે એંગ્લો મણિપુર વોર અથવા તો યુદ્ધ થયું હતું અને આમાં ઘણા બધા લોકો શહીદ થયા હતા તો આ શહીદ લોકોને શ્રદ્ધાંજલિ આપવા માટે મણિપુરમાં દર વર્ષે જે 23 એપ્રિલનો દિવસ છે બરાબર એને ખોંગજોમ દિવસ તરીકે ઉજવાય છે બરાબર તો ખાસ યાદ રાખજો આ માટે ખોંગજોમ દિવસ ઉજવાય છે અને ક્યારે ઉજવાય એ પણ યાદ રાખજો 23 એપ્રિલે બરાબર ક્યારે 23 એપ્રિલે કઈ જગ્યાએ તો ખોંગજોમ મેમોરિયલ વાર બનાવવામાં આવેલું છે એક મણિપુરની અંદર ત્યાં આ તમામ શહીદોને શ્રદ્ધાંજલિ આપવામાં આવે છે હવે મણિપુરની વાત આવી છે તો મુખ્યમંત્રી ત્યાંના છે એન બીરેન સિંઘ રાજ્યપાલ છે નજમા હેપતુલા બરાબર તો આટલી વસ્તુ યાદ રાખવાની છે એની સાથે એક પ્રશ્ન તમારા માટે મણિપુરની રાજધાની તમારે મને કોમેન્ટમાં કહેવાની છે બરાબર મણિપુર છે એની રાજધાની કોમેન્ટમાં લખવાની છે નેક્સ્ટ ક્વેશ્ચન તાજેતરમાં ભારતમાં કોના દ્વારા લોકડાઉન લર્નર સિરીઝ એનો શુભારંભ કરવામાં આવ્યો છે જો આવા પ્રશ્ન ખાસ પૂછાય લોકડાઉન લર્નર સિરીઝ છે બરાબર એનો શુભારંભ તાજેતરમાં જ કરવામાં આવ્યો છે UNODC દ્વારા તો ઓપ્શન બી આપણો આન્સર છે હવે પ્રશ્ન એવો થતો હશે કે આ શું છે UNODC બરાબર તો એના વિશે થોડુંક જાણીએ ઓપ્શન જો કન્ફ્યુઝ કરે એવા જ છે બરાબર આવી જ રીતે પરીક્ષામાં પ્રશ્ન પૂછાય આપણે અહીંયા જ ભૂલ કરી શકીએ તો હવે UNODC વિશે જાણીએ એનું પૂરું નામ શું થાય છે યુનાઇટેડ નેશન્સ ઓફિસ ઓન ડ્રગ એન્ડ ક્રાઇમ આ એનો ઓફિશિયલ લોગો છે એની સ્થાપના થઈ હતી 1997માં અને એનું મુખ્ય મથક આવેલું છે ઓસ્ટ્રિયામાં અને તાજેતરમાં જેણે લોકડાઉન લર્નર સિરીઝ છે એનો શુભારંભ ભારતમાં કરાવ્યો છે પ્રશ્ન એમ પણ પૂછાય કયા દેશમાં કરાવ્યો છે UNODC તો ભારતની અંદર બરાબર દેશનું નામ પણ પૂછી શકે નેક્સ્ટ ક્વેશ્ચન તાજેતરમાં વર્લ્ડ ગેમ્સ 2022 એનો નવો ઓફિશિયલ લોગો જાહેર થઈ ગયો છે આનું આયોજન કયા દેશમાં થશે આનું આયોજન થશે અમેરિકા ખાતે અમેરિકાના બર્મિંગહામમાં હવે ઘણા લોકોને એમ થશે કે બર્મિંગહામ તો ઇંગ્લેન્ડમાં આવ્યું પરંતુ અમેરિકામાં પણ આવેલું છે તો અમેરિકાના બર્મિંગહામ ખાતે છે આ સ્પર્ધાનું આયોજન થવાનું છે ખાસ યાદ રાખજો બરાબર તો વર્લ્ડ ગેમ્સ 2022 શું કામ 2022 2021માં થવાનું હતું ને પરંતુ તમને બધાને ખબર છે ટોક્યો ઓલિમ્પિક્સ જે સમર ઓલિમ્પિક દર 4 વર્ષે આયોજન થાય છે એનું 2020માં થવાનું હતું એને શિફ્ટ કરવામાં આવેલું 2021માં તો વર્લ્ડ ગેમ્સ અને આ બંને સ્પર્ધાઓ ટોક્યો ઓલિમ્પિક અને વર્લ્ડ ગેમ્સ બંને એકસાથે ક્રેશ થતી હતી તો હવે વર્લ્ડ ગેમ્સ છે એ 2021માં થવાની હતી એની જગ્યાએ હવે ક્યારે થશે 2022માં અગાઉ આપણે સ્ટડી કરી ચૂક્યા છીએ પરંતુ રિવિઝન થઈ જાય એટલા માટે બરાબર તો આનું આયોજન થશે અમેરિકાના બર્મિંગહામ ખાતે અને
સૌથી પહેલી વખત વર્લ્ડ ગેમ્સનું આયોજન ક્યારે થયેલું હતું એ પણ યાદ રાખી લો. સૌથી પહેલી વર્લ્ડ ગેમ્સનું આયોજન થયેલું હતું 1981માં. આ સિવાય અગાઉ જે અંતિમ વર્લ્ડ ગેમ્સ હતી એનું આયોજન ક્યાં થયેલું હતું? 2017માં થયેલું હતું, પોલેન્ડ ખાતે. અને સમર ઓલિમ્પિકની વાત કરીએ તો સમર ઓલિમ્પિક 2016ની એનું આયોજન થયેલું હતું બ્રાઝિલ ખાતે, બ્રાઝિલના રિયો ડી જેનેરિયો શહેરની અંદર. અને 2020 એટલે કે હવે એને શિફ્ટ કરી દેવાયું 21માં, તો એનું આયોજન જાપાનના ટોક્યો ખાતે થશે. અને એના પછીની જે સમર ઓલિમ્પિક છે જે 2024માં થશે એનું આયોજન ફ્રાન્સના પેરિસ ખાતે થશે. તો એટલી વસ્તુ આમાંથી યાદ રાખવાની છે. હવે વાત કરીએ નેક્સ્ટ પ્રશ્ન. તાજેતરમાં કેન્દ્ર સરકારે કયા સમય સુધી નવું મોંઘવારી ભથ્થું છે એ જાહેર ન કરવાનો નિર્ણય કર્યો છે? નવું મોંઘવારી ભથ્થું છે જુલાઈ 2021 સુધી જાહેર નહીં કરવામાં આવે એવો કેન્દ્ર સરકારે નિર્ણય કરેલો છે. તો ઓપ્શન ડી આપણો આન્સર છે. જુલાઈ 2021 સુધી કોઈ પણ પ્રકારનું નવું મોંઘવારી ભથ્થું છે કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરવામાં આવશે નહીં. અને આ કોને લાગુ પડશે? તમામ જે સરકારી કેન્દ્ર સરકારના કર્મચારીઓ છે તેમજ પેન્શનરો છે એ તમામને આ વસ્તુ લાગુ થશે. તો અગાઉ માર્ચ મહિનાની અંદર જે 4% મોંઘવારી ભથ્થું હતું એ પણ હવે લાગુ કરવામાં આવશે નહીં. તો એ પણ એક અગત્યનો પોઈન્ટ છે. અત્યાર સુધીમાં કેટલા ટકા મોંઘવારી થઈ છે? મોંઘવારી અગાઉ હતી 17%, આ 4% જાહેર થઈ ગયા પછી થઈ હતી કુલ મોંઘવારી 21%. પરંતુ હવે આ 4% મોંઘવારી ભથ્થું પણ આપવાની ના પાડી છે. તો અત્યારે મોંઘવારી દર કુલ કેટલો મળે છે દરેક સરકારી કર્મચારીને? 17%. બરાબર, તો ખાસ યાદ રાખજો. હવે વાત કરીએ આજના ક્વિક ન્યૂઝ. તો સૌથી પહેલો પ્રશ્ન આજના ક્વિક ન્યૂઝમાં, તાજેતરમાં કયા રાજ્યની સરકારે સંપર્ક દીદી એપ્લિકેશન લોન્ચ કરી છે? સંપર્ક દીદી એપ્લિકેશન લોન્ચ કરી છે ઉત્તરાખંડની સરકારે. ઉત્તરાખંડના મુખ્યમંત્રી છે ત્રિવેન્દ્રસિંહ રાવત અને રાજ્યપાલ છે બેબી રાની મૌર્ય. અને આ સંપર્ક દીદી એપ્લિકેશન છે એ કોના માટે બનાવવામાં આવી છે? વિદ્યાર્થીઓ માટે બનાવવામાં આવી છે. બરાબર. ત્યાર પછી તાજેતરમાં કયા રાજ્યે પોતાના રાજ્યનો પ્રસિદ્ધ અંબુબાચી મેળો છે રદ કર્યો છે? અંબુબાચી મેળો કયા રાજ્યમાં થાય છે? આસામમાં. તો તાજેતરમાં કોરોના વાયરસના કારણે આ અંબુબાચી મેળો એ પણ રદ કરી દેવાયો છે આસામમાં જેનું આયોજન થાય છે. નેક્સ્ટ, તાજેતરમાં બેટર બ્લિટ્સ કપ 2020 આનું ટાઇટલ કોણે જીતેલું? બેટર બ્લિટ્સ 2020 આ એક ચેસની ટુર્નામેન્ટ છે, એનું ટાઇટલ જીત્યું છે અલી રેજા ફિરોઝાએ. તાજેતરમાં કયા મંત્રાલયે માય બુક માય ફ્રેન્ડ અભિયાન શરૂ કર્યું છે? તો માય બુક માય ફ્રેન્ડ અભિયાન શરૂ કર્યું છે માનવ સંસાધન વિકાસ મંત્રાલયે. ચલો, આના મંત્રી કોણ છે એનો આન્સર આપ સૌ ફરી વખત કોમેન્ટમાં લખી દેજો. તાજેતરમાં કયા દેશે WHOને $30 મિલિયન અનુદાન આપવાની જાહેરાત કરી છે? તો $30 મિલિયન અનુદાન આપવાની જાહેરાત કરી છે ચીને. ચીનના હાલમાં રાષ્ટ્રપતિ કોણ છે એનો આન્સર તમારે મને કોમેન્ટમાં કહેવાનો છે, ચીનના રાષ્ટ્રપતિ. વર્લ્ડ પ્રેસ ફ્રીડમ ઇન્ડેક્સ એમાં અંતિમ ક્રમ પર કયો દેશ રહ્યો છે? અગાઉ આપણે વર્લ્ડ પ્રેસ ફ્રીડમ ઇન્ડેક્સ વિશે સ્ટડી કરી ચૂક્યા છીએ. ભારતનો રેન્ક તમારે મને કોમેન્ટમાં કહેવાનો છે. બરાબર, અને પહેલો ક્રમ હતો નોર્વેનો. બરાબર, ભારતનો ક્રમ તમારે મને કોમેન્ટમાં કહેવાનો છે. અંતિમ ક્રમ ઉપર છે આમાં નોર્થ કોરિયા. તાજેતરમાં કયા દેશે ઔષધિ ઉપયોગ માટે કેનબિસ એટલે કે ચરસ ગાંજાની ખેતીને મંજૂરી આપી છે? તો ચરસ ગાંજાની ખેતી છે એને મંજૂરી આપી છે લેબનાને. તાજેતરમાં જ લેબનાને છે આ કેનબિસની ખેતીને મંજૂરી આપી છે. તાજેતરમાં કઈ કંપનીએ COVID-19 પ્લાઝમા બોટની સ્થાપના કરી છે? COVID-19 પ્લાઝમા બોટ છે એની સ્થાપના કરી છે માઇક્રોસોફ્ટે. CEO છે એના હાલમાં સત્ય નડેલા. તો આટલી વસ્તુ યાદ રાખજો. અહીંયા આજનો વિડીયો સમાપ્ત થાય છે. મજા આવી તો લાઈક કરો, શેર કરો આપના મિત્રો સાથે, નવા હોય તો સબસ્ક્રાઇબ કરી બેલ સિમ્બોલ દબાવો જેથી આવનાર વિડીયો નોટિફિકેશન મળતી રહે. મળીએ નેક્સ્ટ વિડીયોમાં નવા કંટેન્ટ સાથે. ત્યાં સુધી રજા લઈએ. આવજો. બાય બાય. ગુડ નાઇટ. શુભરાત્રી.